नमस्कार विद्यार्थी मित्रों, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आगळना पीरियडनी अंदर आपणे प्रश्न 4, 5 अने 6 शीख्या। हवे आपणे प्रश्न 7 तरफ आगळ वधीए। सूचना जोईए, नीचे आपेला वाक्योने पाठना क्रममां गोठवो। तमने अहीं जे वाक्य आपेला छे ए पाठना आधारे आपेला छे, तमे ए पाठ वाँच्यो हशे। हवे ते वाक्योने आपणे आडा अवडा छे तेने क्रममां गोठववाना रहेशे। तमने 5 वाक्य आपेला छे, तेमां सौथी पहेलुं वाक्य क्यूँ आवशे? सरस। जे बीजुं वाक्य छे, जोईती रकम खाते मंडावी लाखो उठ्यो, ते बीजुं वाक्य छे ए सौथी पहेला आवशे। नीचे तमने जे लाइन आपेली छे त्यां बीजू वाक्य उपरथी जोईने पहली लाइननी अंदर लखवानुं रहेशे। विद्यार्थी मित्रों, अक्षर छे ई खास, ऊपरनी लीटीने टच करीने वाक्य जोईने पण विराम चिह्नी भूल थवी जोईए नहीं। જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો, વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામની નિશાની। હવે બીજું વાક્ય કયું આવશે? સરસ। ત્રીજું વાક્ય જે છે ઉપર, શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું, એ નીચે બીજી લાઈનની અંદર આવશે। શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું। ત્રીજું વાક્ય કયું આવશે? સરસ। જે પાંચમું વાક્ય છે, ડાઘિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ, પાંચમું વાક્ય એ આપણે ત્રીજાની અંદર લખીશું। હવે ચોથું વાક્ય, ચોથું વાક્ય જે આપેલું છે ઉપર, એ ચોથા વાક્યની અંદર જ આવશે। એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો, ઉપર જે ચોથું વાક્ય છે એ નીચે પણ ચોથા વાક્યની અંદર જ આવશે। એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે કયું વાક્ય વધ્યું? સરસ। પહેલું વાક્ય છે એ છેલ્લે આવશે, એણે એક મોટું સરોવર બંધાવ્યું। એણે એક મોટું સરોવર બંધાવ્યું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 7 પૂર્ણ થાય છે। તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર પેન્સિલથી સારા અક્ષરે ઉપરથી જોઈને વાક્ય લખવાના રહેશે। હવે આપણે પ્રશ્ન 8 તરફ આગળ વધીએ। પ્રશ્ન 8, સૂચના: નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। તમને અહીં 12 સમાનાર્થી શબ્દ આપેલા છે, એમનો અર્થ આપણે સામે લખીશું। સૌથી પહેલો શબ્દ છે માસ, તો માસનો અર્થ થાય મહિનો।
बीजो शब्द आपेलो छे हरख। हरख नो बे अर्थ थसे खुशी अथवा आनंद। त्रीजो शब्द आपेलो छे प्रिय। एमना पण बे अर्थ थसे वहालु अथवा गमतु। चौथो शब्द आपेलो छे आबरू। एमना पण बे अर्थ थसे प्रतिष्ठा अथवा साखो। पांचमो शब्द आपेलो छे नाश भागवू। तो एमनो अर्थ थसे नाशवू। छठो शब्द आपेलो छे विशाल। एमनो अर्थ थसे मोटू। सातमो शब्द छे डाघ्यू। एमनो अर्थ थसे कूतरो। आठमो शब्द आपेलो छे इशारो। एमनो अर्थ थसे संकेत। आठमो शब्द आपेलो छे कृपा। तो एमनो अर्थ थसे मेहरबानी। दसमो शब्द आपेलो छे मालिक। एमनो अर्थ थसे धनी। અગિયારમો શબ્દ આપેલો છે વિશ્વાસુ। એમનો અર્થ થશે વફાદાર। બારમો શબ્દ આપેલો છે કોટ। એમના બે અર્થ થશે ગળું અથવા ડો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 8 સમાનાર્થી શબ્દ પૂર્ણ થાય છે। હવે પ્રશ્ન 9 તરફ આગળ વધીએ। સૂચના જોઈએ। નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો। હવે વિરોધી શબ્દ લખવાના છે, એમાં સૌથી પહેલો શબ્દ આપેલો છે ધ્યાન। તો એમનો વિરોધી શબ્દ થશે બે ધ્યાન। બીજો છે વિદાય। એમનો વિરોધી અર્થ થશે આગમન। ત્રીજો આપેલો છે વિશ્વાસુ। તો એમનો વિરોધી અર્થ થશે અવિશ્વાસુ। ચોથો વિરોધી શબ્દ છે પાસે, તો દૂર। પાંચમો વિરોધી શબ્દ છે મૃત્યુ, તો જીવન। છઠ્ઠો વિરોધી શબ્દ છે માલિક। એમનો અર્થ થશે વિરોધી નોકર। સાતમો વિરોધી શબ્દ છે આબરૂદાર, તો એમનો વિરોધી અર્થ થશે બે આબરુ। અહીં પ્રશ્ન 9 પૂર્ણ થાય છે। હવે પ્રશ્ન 10 તરફ આગળ વધીએ। સૂચના જોઈએ। નીચેના શબ્દોની જોડણી સુધારો। તમને અહીં જે શબ્દ આપેલા છે એ પાઠના આધારે શબ્દ આપેલા છે, પરંતુ તે જોડણીની રીતે ખોટા છે। આપણે એ શબ્દને સાચી જોડણીમાં લખવાના રહેશે। તેમની અંદર પહેલો શબ્દ છે વણઝારો। તેમની અંદર વ હણ, તમને જ ઝબલાનો જ આપેલો છે, પરંતુ વણઝારો એમાં જ જમરૂખનો જ આવશે। બીજો શબ્દ છે ભીડ। ભીડની અંદર ભને રસ્વય આપેલી છે, પરંતુ ભીડમાં ભને દીર્ઘય આવશે। પછી ઈશારો। ઈશારોમાં ઈ સ સસલાનો સ આપેલો છે, પરંતુ
સસલાના બદલે સ મીંડાવાળો સ આવશે એટલે ઈ સારો. ચોથો શબ્દ આપેલો છે ડાગીયો. ગની બદલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? સરસ, ઘ. ડાગીયો. પાંચમો શબ્દ છે રૂપિયા. તમને ર રમકડાનો ર આપેલો છે, તેને રસવાવાળું આપેલું છે, પરંતુ ર રમકડાના બદલે કેવો ર આવશે? રૂપિયાનો રૂ. રૂ રૂમાલનો રૂ. પિયા. છઠ્ઠો શબ્દ છે આબરૂ. એમની અંદર તમને ર રમકડાનો ર આપેલો છે, એને રેપ છે, પરંતુ આબરૂ તેમાં રૂ રૂમાલનો રૂ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 10 પૂર્ણ થઈ છે. હવે પ્રશ્ન 11 તરફ આગળ વધીએ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તમને રૂઢિપ્રયોગ આપેલા છે, એમના અર્થ તમારે જે રૂઢિપ્રયોગ આપેલો છે એમની સામે લખવાનો, અને વાક્ય છે એ નીચે જે લાઈન આપેલી છે ત્યાં લખવાનું રહેશે. પહેલો રૂઢિપ્રયોગ જોઈએ, આંખ વાળી લેવી. તો એમનો અર્થ થશે દુખી હૃદયે વિદાય લેવી. વાક્ય જોઈએ, ઉંમર થતા દાદી માએ આંખ વાળી લીધી. બીજો રૂઢિપ્રયોગ જોઈએ, ખાતર પડવું, ચોરી થવી. એમનો અર્થ થશે ચોરી થવી. વાક્ય જોઈએ, મંદિરમાં ચોરે ખાતર પાડ્યું. વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમે તમારી રીતે પણ બનાવી શકો, પરંતુ જે રૂઢિપ્રયોગ આપેલો હોય તેનો જે શબ્દ છે એ વાક્યની અંદર બંધ બેસતું હોવું જોઈએ. ત્રીજો રૂઢિપ્રયોગ જોઈએ, દૂધે ધોયેલું. એમનો અર્થ થશે વિશ્વાસપાત્ર. વાક્ય જોઈએ, માલિકનો આ નોકર દૂધે ધોયેલો છે. ચોથો રૂઢિપ્રયોગ, પાણી ફેરવવું. એમનો અર્થ થશે આબરૂ કાઢવી. વાક્ય, દીકરાએ પિતાના નામ ઉપર પાણી ફેરવી દીધું. પાંચમો રૂઢિપ્રયોગ, ભીડ પડવી, નાણાની તંગી થવી. નાણાની તંગી થવી અથવા પડવી. વાક્ય જોઈએ,
અમુક સમયે નાણાની અથવા તો પૈસાની ભીડ પડે છે. છઠ્ઠું વાક્ય, હરખનો પાર ન રહેવો, અર્થ થશે ખૂબ જ આનંદ થવો. વાક્ય, મારો પ્રથમ નંબર આવતા જ હરખનો પાર ન રહ્યો. સાતમું વાક્ય, ધણી ભેગો કરી દેવો, માલિક પાસે મોકલી દેવો. વાક્ય જોઈએ, કૂતરાને વાણિયાએ તેના ધણી ભેગો કરી દીધો. આઠમો રૂઢિપ્રયોગ, આંખ બતાવવી, એમનો અર્થ થશે ગુસ્સો પ્રગટ કરવો. વાક્ય, દીકરાના તોફાન સામે માયે આંખ બતાવી. વિદ્યાર્થી મિત્રો, અહીં પેજ નંબર 22 ઉપર જે 8 રૂઢિપ્રયોગ આપેલા છે એ પૂર્ણ થઈ છે. હવે પેજ નંબર 23 ઉપર 9મો જે રૂઢિપ્રયોગ આપેલો છે તે આપણે જોઈશું. 9મો રૂઢિપ્રયોગ, ભારે હૈયે, એમનો અર્થ થશે દુઃખી હૃદયે. વાક્ય, માયે પોતાની દીકરીને ભારે હૈયે વિદાય કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 1-9 રૂઢિપ્રયોગ આપણે જોયા. હવે પ્રશ્ન 12 તરફ આગળ વધીએ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તમને 2 શબ્દકોશ આપેલા છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચો શબ્દ લખવાનો રહેશે. તેમની અંદર પહેલો શબ્દકોશ આપણે જોઈએ, પીઠ, ખાતર, કૂતરો, ઈશારો અને જીવ. સૌથી પહેલો અક્ષર જો સ્વરથી શરૂ થતો હોય તો સૌથી પહેલાં તે શબ્દને આપણે લખીશું. તો સૌથી પહેલાં કયો શબ્દ આવશે? વેરી ગુડ, ઈશારો. એટલે સૌથી પહેલાં આપણે લખશું ઈશારો, અલ્પવિરામ, પછી આવશે કૂતરો, અલ્પવિરામ, પછી આવશે ખાતર, અલ્પવિરામ, પછી આવશે જીવ, અલ્પવિરામ, અને છેલ્લે આવશે પીઠ. હવે આપણે બીજો શબ્દકોશ જોઈએ. એમાં સૌથી પહેલા આવશે કૂતરો,
अल्प विराम, बीजो आवशे धोतियु, अल्प विराम। हवेना पछीना त्रण शब्द तमने एक सरखा आपेला छे। सौथी पहेलो अक्षर व थी शुरू थई छे, वणझारो, वाड अने वाणियो। तो विद्यार्थी मित्रों, जो एक सरखा शब्द होय तो आपणे बारक्षरी प्रमाणे जोईशुं। तो एमनी अंदर सौथी पहेला आवशे वणझारो। હવે બીજા જે બે શબ્દ છે તમને એક સરખા આપેલા છે, પહેલો અક્ષર વાથી શરૂ થાય છે અને બીજો અક્ષર પણ વાથી શરૂ થાય છે, તો આપણે બીજા અક્ષરને સૌથી પહેલા જોશું, વાડ અને વાણીઓ। તેમની અંદર બીજો અક્ષર શું આપેલો છે? ડ અથવા હણ। તો એમાં સૌથી પહેલા શું આવે? વાડ, અને છેલ્લે આવશે વાણીઓ। તો અહીં પ્રશ્ન 12 પૂર્ણ થાય છે। હવે આપણે પ્રશ્ન 13 તરફ આગળ વધીએ। પ્રશ્ન 13 ની સૂચના જોઈએ। આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તેની ઉપર રાઈટની નિશાની કરો। તમને વાક્ય આપેલું છે, તેમાં બે શબ્દ આપેલા છે એક સરખા, પણ પાઠની અંદર જે સાચો શબ્દ આપેલો છે તે જ શબ્દની નીચે તમારે રાઈટની નિશાની કરવાની રહેશે। પહેલો વાક્ય જોઈએ, લાખો પૈસા। તમને સો મીંડાવાળો સ આપેલો છે, અને બીજો જે પૈસા આપેલો છે એમાં સ સસલાનો સ આપેલો છે, આપવા ગયો। તો હવે પાઠની અંદર પૈસા શબ્દ કયો આપેલો હતો, પહેલો કે બીજો? સરસ, તો પહેલો જે શબ્દ છે એ રોંગ છે, એટલે કે ખોટો છે, અને બીજો જે શબ્દ છે એ સાચો છે। તો બીજા શબ્દની નીચે આપણે રાઈટની નિશાની કરીશું। એ જ રીતે બીજું વાક્ય જોઈએ, લાખાએ ડાઘિયાને ઈશારો, બીજો શબ્દ પણ છે ઈશારો કર્યો, એમાં સૌથી પહેલો જે શબ્દ આપેલો છે એમાં મીંડાવાળો સ આપેલો છે, અને બીજો જે શબ્દ આપેલો છે એ સસલાનો સ આપેલો છે। તો પાઠની અંદર કયો શબ્દ આવ્યો હતો? પહેલો શબ્દ ઈશારો, એટલે પહેલાની નીચે આપણે રાઈટની નિશાની કરીશું। ત્રીજો શબ્દ જોઈએ, વાક્ય જોઈએ, વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠી, ચીટકી અથવા ચિઠ્ઠીમાં લખી। તો બેમાંથી કયો સાચો શબ્દ છે? બીજો શબ્દ, એટલે ચિઠ્ઠી જે બીજો શબ્દ આપેલો છે તેની નીચે આપણે રાઈટની નિશાની કરીશું। ચોથું વાક્ય જોઈએ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું। શાખ તમને બે વાર આપેલું છે, પહેલું શાખ છે એમાં મીંડાવાળો સ છે, અને બીજો શાક છે એમાં સસલાનો સ વાળો શાક છે। તો પાઠની અંદર કયું શાક આવ્યું હતું? મીંડા વાળું, એટલે પહેલાની નીચે રાઈટની નિશાની। પાંચમું વાક્ય જોઈએ, કાંઈ સાન અથવા સાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં। તો એમની અંદર જે સાન છે પેલું એ મીંડાવાળો છે, અને બીજું સાન છે એ સસલાનો સ છે, તો કયું સાન આવશે? હં, સસલાનો સ વાળો, એટલે બીજો જે શબ્દ આપેલો છે સાન તેની નીચે રાઈટની નિશાની। હવે પ્રશ્ન 14 જોઈએ, ડાઘિયા જેવા બીજા કોઈ વફાદાર પ્રાણીની વાર્તા તમારા શબ્દોમાં લખો। તમને અહીં સરસ ઉત્તરની અંદર સરસ મજાની એક વાર્તા આપેલી છે, તે આપણે જોઈએ। ડાઘિયા જેવા બીજા વફાદાર પ્રાણીમાં મહારાણા પ્રતાપના ચેતક ઘોડાની ગણના વિશ્વવિખ્યાત છે। કહેવાય છે કે ચેતક ખૂબ જ સમજદાર અને વીર ઘોડો હતો। હલ્દીઘાટીના યુદ્ધમાં તેને મહારાણા પ્રતાપને ખૂબ જ સાથ આપેલો, પોતાના પ્રાણોની પરવા કર્યા વિના તેણે 25 ફૂટ ઊંડી ખીણ પર છલાંગ લગાવીને મહારાણા પ્રતાપનો જીવ બચાવ્યો હતો। પોતાના માલિકની રક્ષા કરવા કરતા આ યુદ્ધ દરમિયાન જ ઘાયલ થયેલા
ચેતકનું મૃત્યુ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આના જેવી તમારે પ્રવૃત્તિની અંદર બીજી કોઈ તમને ગમતી વફાદાર પ્રાણીઓની વાર્તા શોધી અને તમારે પાકી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 4 એ પૂર્ણ થાય છે. મને આશા છે કે તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પેન્સિલથી સારા અક્ષરે ઉતારી લેશો. થેન્ક યુ. જય મામાદેવ.